નમસ્કાર મિત્રો, આપણે કેદાર અને તેની ફરતેવા એ પ્રકરણની અંદર પરિમિતિ શોધતા શીખ્યા કે કઈ રીતે ચોરસની પરિમિતિ શોધાય, કઈ રીતે લંબચોરસની પરિમિતિ શોધાય એ આપણે શીખ્યા. આની આગળ આપણે ક્ષેત્રફળનો ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ પણ આપણે આગળના વિડીયોની અંદર ભણ્યા. તો હવે આપણે જોઈશું કે એ તો હતું ચોરસનું ક્ષેત્રફળ, બરાબર, પણ અહીંયા જોઈશું લંબચોરસનું ક્ષેત્રફળ ભણીશું આપણે. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આપણે શું યાદ રાખવું જોઈએ? લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનું સૂત્ર યાદ રાખવું જોઈએ. તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ એનું શું છે? સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે અહીંયા 5 મીટર આ ચોરસ એક લંબચોરસ આપણને શોધવું છે. નાનો લંબચોરસ આપે છે તો લંબચોરસનું લખી છે 5 મીટર લંબાઈ અને આ બધું થાય છે એની 4 મીટર પહોળાઈ, બરાબર. તો આપણે અહીં લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ 5 અને પહોળાઈ 4 એટલે 5 × 20. એ રીતે પણ આપણે જવાબ આપી શકીએ છીએ. અંદર આપણે ચોરસ છે એ ચોરસ આપણે ગણીને પણ એનો જવાબ આપી શકીએ છીએ. અહીં આપણે ચોરસ ગણીશું તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો અહીંયા કેટલા છે? અહીંયા 20 ચોરસ છે. તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે જો આ લંબચોરસમાં 20 ચોરસ છે નાના, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ થશે 20 ચોરસ. પણ એને આપણે સૂત્ર દ્વારા સમજીશું. તો સૂત્ર જોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એલ ટૂંકમાં એલ કેટલા એની પહોળાઈ ટૂંકમાં કહીશું આપણે બી, એટલે કે એલ ગુણ્યા બી. એલ ગુણ્યા બી એટલે કે 5 મીટર ગુણ્યા 4 મીટર. 5 મીટર ગુણ્યા 4 મીટર એટલે 5 × 20 એટલે થશે 5 × 20. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? 20 ચોરસ સેમી, 20 ચોરસ મીટર થશે, બરાબર. અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા મીટરમાં આપે છે તો અહીંયા તમારે ચોરસ મીટર રાખવા જોઈએ. અહીંયા સેમી આપ્યો હોય તો તમારે અહીંયા ચોરસ સેમી રાખવા જોઈએ. ખાસ નોંધ છે કે તમે કોઈ પણ લંબચોરસનું કે ચોરસનું ક્ષેત્રફળ શોધતા હોય તો ચોરસ સેમી કે ચોરસ મીટર એવો એકમ ફરજિયાત રાખવો જોઈએ, બરાબર. હવે અહીંયા એક આપણને ખેતર આપે છે કે કોઈ વસ્તુ આપે છે કે તાળપત્રી છે કે કોઈ ચટાઈ છે, બરાબર, એવું કોઈ વસ્તુ છે કે કોઈ ખેતર છે કે મેદાન છે. અહીંયા મને ખાલી ચોરસ આપે છે, આની અંદર કોઈ નાના નાના ચોરસ આપ્યા નથી. ફક્ત એની આપણને અહીંયા લંબાઈ 6 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ આપેલી છે. તો અહીંયા તો આપણે નાના ચોરસ નથી, તો નાના ચોરસ ડાયરેક્ટ ગણીને પણ આપણે જવાબ આપી શકીએ નહીં. આપણે ચોરસ બનાવવાનો છે. આપણે જો આપણે આ રીતે પણ ચોરસ બનાવી શકીએ છીએ. આગળના વિડીયોની અંદર આની આગળનો ટોપિક આપણે નિહાળીશું. નમસ્કાર.